मारा विद्यार्थी मित्रों तमे धोरण 9 परीक्षा पास करीने हवे धोरण 10 માં આવ્યા ધોરણ 10 ની વાત આવે એટલે તરત જ બોર્ડ ની વાત આવે બરાબર દરેક વાલી અને વિદ્યાર્થીની એવી ઈચ્છાઓ છે કે મારું બાળક અથવા હું પોતે ધોરણ 10 ની અંદર સારા માર્ક્સ લાવીને પાસ થઉં બધા વિદ્યાર્થીઓનું શું થતું હોય છે કે દરેક વિષયની અંદર સારા માર્ક્સ આવે અને ગણિતની વાત આવે એટલે બધા વિદ્યાર્થીઓ એકદમ નિરાશ થઈ જતા હોય છે આપ તમે જોયો કે ગણિતની અંદર બધા વિદ્યાર્થીઓના ગણિતની અંદર જે માર્ક્સ આવતા હોય છે અમુક વિદ્યાર્થીઓના કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લઈ શકતા હોય છે એનું મુખ્ય કારણ શું હોય છે કે એમનો પાયો મજબૂત હોય છે એના અંદર કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા આ બધી વસ્તુ જે પાયાની વસ્તુ છે જો એમાં જો વિદ્યાર્થી સારી રીતે સમજી શકે તો એને સારામાં સારું ગણિત એને આવડી શકે જો આ પાયાની અંદર જો કચાસ રહી જાય તો વિદ્યાર્થીને સારા માર્ક્સ આવતા નથી ગણિતની અંદર આપણે બીજા વિષયની વાત કરીએ તો ગુજરાતી કોઈને સમય સોલ આવવા હોય સમય વિદ્યામાં સમય સોલ આવવા તો વિદ્યાર્થી ઘણું કઠિન પડી શકે પરંતુ જો જો વિદ્યાર્થી ધારે તો ગણિતની અંદર 100માંથી 100 માર્ક્સ લાવી શકે એના માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ ગણિતની અંદર કે આ વસ્તુ જરૂરી છે એટલા માટે હવે આપણે જોઈએ ગણિતની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની અંદર જે નિશાનીની ભૂલો પડે છે એના આપણે દાખલા જોઈએ સરવાળો બાદબાકી માટે નિશાનીનો નિયમ મોટા ભાગે બાળકો સરવાળા બાદબાકી જો સામાન્ય હોય તો તે કરી શકતા હોય છે પરંતુ એના અંદર નિશાની હોય નિશાનીનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે કે પ્લસ અને માઇનસની નિશાની હોય ત્યારે એ કારણે બાળકોને ઘણી બધી ભૂલો પડતી હોય છે બરાબર બાળક એવું માનતો કે મારો દાખલો સાચો છે પણ જ્યારે દાખલો જવાબ જોવામાં આવે ત્યારે એ દાખલો ખોટો હોય છે બરાબર તો આ નિશાની માટે ખાસ જો નિશાનીનો પ્રોબ્લેમ દૂર થઈ જશે તો તમે સરળતાથી દાખલો ગણી શકશો બરાબર તો આ બે નિયમ ખાસ તમારે યાદ રાખવાના કે જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી સરખી નિશાની એટલે શું કાં તો પ્લસ અને પ્લસ કાં તો માઇનસ અને માઇનસ આને શું કહેવાય સરખી નિશાની એટલે કે જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી અને બીજો નિયમ છે જો વિરુદ્ધ નિશાની હોય વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ અને માઇનસ અથવા માઇનસ અને પ્લસ એટલે કે જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવી બરાબર યાદ રાખવાનું સરવાળા બાદબાકીનો નિયમ છે ફરીથી બોલું જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી અને જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવી જ્યારે બી આ દાખલા ગણવા બેસો ત્યારે તમારે આ બે નિયમ ખાસ મોડે કરી દેવાના આ બે નિયમો જેટલી વખત લખો 2-3 વખત લખીને બરાબર પાકા કરશો તો આ દાખલા તમે સરળતાથી કરી શકશો તમારે હમણાં કે સાહેબ આ તો પ્લસ માઇનસ છે આ તો રમકડા જેવું છે પણ આવી સામાન્ય વસ્તુમાં ભૂલ પડે એટલે તમારો ગમે તે જેવો દાખલો હોય તો ખોટો પડી શકે બરાબર તો આપણે જોઈ લઈએ પહેલું આપણને આપેલું છે -30 અને +25 -30 અને +25 તમે જોઈ શકો છો આ કઈ નિશાની છે વિરુદ્ધ એકવાર ઓછા અને એકવાર વત્તા એટલે વિરુદ્ધ નિશાની તો આપણે આ વિરુદ્ધ નિશાનીનો નિયમ મનમાં બોલી જવાનો કે જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકવી તો પહેલા મેં મોટી સંખ્યા મૂકી બરાબર આપણે પ્લસ માઇનસનું નહીં વિચારવાનું ખાલી 30 અને 25ની વિચારી પહેલા બરાબર તો મોટી કઈ કહેવાય 30 કહેવાય નાની કઈ કહેવાય 25 કહેવાય બરાબર આમ તો માઇનસની દ્રષ્ટિએ જોવા જો અને પ્લસની અંદર તો 25 મોટા કહેવાય પણ એવું નહીં આપણે નિશાની સાઈડ પર મૂકી દઈએ 30 અને 25માં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય 30 બરાબર એટલે કે જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકવાની બરાબર તો આપણે 30માંથી 25 બાદ કરીએ જો બાદબાકી ન આવડતી તો સંપૂર્ણ બાદબાકી તમને સમજાવું તો અહીંયા 10 કો મૂકીશું અને બાજુમાં કેટલા આવશે 2 આવશે બરાબર તો 10માંથી 5 જાય તો 5 અને 2માંથી 2 જાય તો 0 બરાબર અને શું કીધું છે મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકવી તો અહીંયા 30 મોટા ગણે આપણે એટલે માઇનસ બરાબર તો જવાબ કેટલો આવ્યો આપણો -5 આવ્યો બરાબર હવે આગળ બીજો દાખલો અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે એટલે શું છે સરખી નિશાની છે તો આપણે સરખી નિશાનીનો નિયમ બોલીશું બરાબર -42 છે અને -50 છે બરાબર એટલે કે સરખી નિશાનીનો નિયમ બોલો આ બંને સરખી નિશાની છે દેખી શકાય આપણે સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી તો આ સરખી નિશાની છે
तो शू करवानो बन्ने नो सरवाळो करवानो तो बे अने चार ने पांच नौ बराबर एटले अहींया आपणे जे निशानी होय ते मूकवानी तो माइनस नी निशानी छे तो माइनस मूकवानो बधा छोकराओ शू करता होय छे माइनस माइनस तो प्लस एवो गुणाकारनो नियम लगावी प्लस बाणो लखी दे एटले दाखलो खोटो पड़े पण एवुं याद राखवानुं के जो सरखी निशानी होय तो बन्ने नो सरवाळो करवानो અને જે નિશાની હોય તે મૂકી દેવાની માઇનસ માઇનસ પ્લસ નહીં પણ જે નિશાની હોય તે એટલે માઇનસ જ નિશાની મૂકવાની અહીંયા બરાબર તો બે ના બે આવ્યા ચાર ને પાંચ નવ આવ્યા એટલે માઇનસ બેતાલીસ ને માઇનસ પચાસ કેટલા થાય માઇનસ બાણું હવે આગળ ત્રીજો દાખલો જોઈએ પ્લસ નેવું અને માઇનસ પાંત્રીસ નેવું છે અને માઇનસ પાંત્રીસ બરાબર તમને ખબર છે આને આગળ કઈ ના હોય તો કઈ નિશાની કહેવાય પ્લસ કહેવાય બરાબર તો આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે કઈ નિશાન કયો નિયમ લગાવવાનો વિરુદ્ધ નિશાનીનો નિયમ લગાવવાનો જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી મોટા આપણે 90 છે નાના 35 છે તો મોટામાંથી નાની વાત કરી મોટાની નિશાની મૂકવી વિરુદ્ધ નિશાનીનો નિયમ લગાવવાનો છે અહીંયા બરાબર તો આપણે મોટામાંથી નાની વાત કરી અને મોટાની નિશાન મૂકીશું અહીંયા 0 માંથી 5 ના જાય ઉપર 10 કો મૂક્યો અને બાજુમાં કેટલા 9 માંથી કાપી 8 લખ્યા બરાબર तो दस मैं पांच जाए तो पांच आठ मे त्र जाए तो के पांच बराबर निशानी मुकवा तो अँ कई निशानी कहवाटो को तो प्लस नी निशानी तो प्लस नी निशानी अँ लखो तो भी चाल से न लखो तो भी चाले कारण के कोईपण संख्या आग प्लस नी निशानी तो हो आग जो चौथो दाखलो माइनस बत्रीस माइनस सुड़तालीस मूकवी तो बने सरवाळो करवानो बे ने सात नौ अने त्रण ने चार सात बने सरवाळो करी जे निशानी होय ते मूकी देवानी कई निशानी छे माइनस तो माइनस मूकी देवानी बराबर तो याद राखजो नियम पाकू मोड़े करजो बराबर કે જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરવાનો અને જે નિશાની હોય તે મૂકવાની આગળ જોઈએ માઇનસ પિસ્તાલીસ અને પ્લસ ચુમ્મોતેર છે બરાબર માઇનસ પિસ્તાલીસ ને પ્લસ ચુમ્મોતેર માઇનસ અને પ્લસ એટલે કયો નિયમ લગાવવાનો છે વિરુદ્ધ નિશાનીનો નિયમ એકવાર માઇનસ છે અને એકવાર પ્લસ છે તો વિરુદ્ધ નિશાનીનો નિયમ લગાવવાનો તો વિરુદ્ધ નિશાનીનો નિયમ શું છે મોટામાંથી નાની બાદ કરી મોટાને નિશાની મૂકવાની તો આ બંનેમાંથી મોટું કોણ છે 74 છે તો પહેલા મોટું લખું એટલે આપણને સરવાળા બાદબાકી તકલીફ ના પડે પછી નાની સંખ્યા લખું 45 બરાબર તો આપણે વિરુદ્ધ નિશાની નિયમ શું છે કે વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરવાની અને મોટાને નિશાની મૂકવાની તો આપણે મોટા કોણ હતા 74 એટલે પહેલા મોટા લખ્યા પછી નાની સંખ્યા લખી બરાબર તો હવે 4 માંથી 5 ના જાય તો ઉપર શું લખીશું 10 કો આવશે અને બાજુમાં કાપી કેટલા આયા 6 7 માંથી 1 ઓછો કરીને 6 લખવાના હવે આ બંનેનો સરવાળો કરી પછી 5 બાદ કરવાના 10 ને 4 14 14 માંથી 5 જાય તો કેટલા વધ્યા 9 અને 6 માંથી 4 જાય તો કેટલા વધ્યા 2 વધ્યા અને મોટા નિશાની એટલે કેટલા આયા પ્લસ આયા પ્લસ ની નિશાની ના મૂકો તો ભી ચાલે કોઈ પણ સંખ્યાની આગળ પ્લસ ની નિશાની તો હોય જ બરાબર ફરીથી બોલું જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની વાત કરી મોટાની નિશાની મૂકવી એટલે કેટલા આવ્યા પ્લસ 29 આગળ વધારાના ઉદાહરણોમાં જોઈએ તો માઇનસ 73 અને પ્લસ 60 માઇનસ 73 છે અને પ્લસ 60 બરાબર તમે જોઈ શકો વિરુદ્ધ નિશાની છે તો હવે તમે નિયમ યાદ કરી દીધો છે બરાબર જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની વાત કરવાની અને મોટાને નિશાની મૂકવાની તો આપણે મોટામાંથી નાની વાત કરી અને મોટા નિશાની મૂકીશું 3 ના 3 અને 7 માંથી 6 જાય તો કેટલા વધ્યા 1 વધ્યા એટલે માઇનસ 1 આપણે સંખ્યાનું જોવાનું ખાલી 73 અને 60 બંનેમાંથી કોણ મોટું કહેવાય 73 કહેવાય એટલે મોટામાંથી નાની વાત કરી મોટા નિશાની મૂકવાની 3 ના 3 અને 7 માંથી 6 જાય તો કેટલા વધ્યા માઇનસ બરાબર 1 વધ્યા અને મોટા નિશાની એટલે માઇનસ 13 આવ્યા આગળ માઇનસ 45 અને માઇનસ 70 હવે અહીં કયો નિયમ લગાવીશું સરખી નિશાનીનો નિયમ લગાવીશું તો જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી
જે નિશાની હોય તે મૂકવાનું, તો સરખી નિશાની છે તો શું કરીશું, બંનેનો સરવાળો કરીશું બરાબર, અને જે નિશાન બંને 7 × 4 = 11 બરાબર, તો સરખી નિશાની છે તો બંનેનો સરવાળો કરવાનો અને જે નિશાની હોય તે મૂકી દેવાનું, માઇનસ છે તો માઇનસ મૂકવાની, બંનેમાં પ્લસ હોય તો પ્લસ મૂકી દેવી પડે બરાબર, તો જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી. આગળ સમજો લો કે અહીંયા પ્લસ 64 છે અને અહીંયા માઇનસ 37 છે બરાબર, તો 64 એટલે પ્લસ, પ્લસ તો ના લખો તો ચાલે બરાબર, અને માઇનસ 37 અહીંયા આપણે કયો નિયમ લગાવવાનો છે, વિરુદ્ધ નિશાનીનો નિયમ લગાવવાનો, તો જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરવાની અને મોટા નિશાની મૂકવાની, 64 આપણે મોટા કહેવાય ને 37 નાના કહેવાય, તો મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકીશું, તો અહીંયા 10 આયા અને અહીંયા કેટલા આયા 5 આયા, 10 × 4 = 14, 14 માંથી 7 જાય તો કેટલા વધ્યા 7, અને 5 માંથી 3 જાય તો કેટલા વધ્યા 2 વધ્યા, મોટા નિશાની એટલે પ્લસ, પ્લસ ની નિશાની ન લખો તો પણ ચાલે બરાબર. હવે આપણે આગળ બીજો નિયમ જોઈએ, ગુણાકાર કે ભાગાકાર માટે નિશાનીનો નિયમ. સમજી લો કે ગુણાકાર કે ભાગાકાર તો તમને આવડે જ છે, પરંતુ ગુણાકાર અને ભાગાકાર ની અંદર જે માઇનસ અને પ્લસ લખેલું આવે છે એ નિશાનીમાં તમારી જે ભૂલ હોય એ ભૂલ સુધારવા માટે મેં આ નિયમ બનાવ્યો છે, કે ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય તો જવાબ માઇનસમાં જ આવે, અને ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય, જો બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે. તો એટલું યાદ રાખવાનું, એકવાર માઇનસ હોય તો જવાબ માઇનસ આવે અને બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે બરાબર. તો સમજી લો કે હું તમને ગુણાકાર બીજ બતાવી દઉં, અને ખાસ તો નિશાની માટે, આ નિશાની મહત્વની વસ્તુ છે, એ નિશાનીમાં જો ભૂલ રહેશે તો દાખલામાં ભૂલ પડી શકે. તો અહીંયા લખેલું છે −45 × 32, પહેલું તો આપણે નિશાનીનું કામ પતાવી દેવાનું, પછી નહીં તો આપણે જોઈએ પહેલા ગુણાકાર કરીએ, 45 × 32 કરીએ, 0 × 0 બરાબર, પહેલા એકમ છે એટલે 0 મૂકી દેવાના, 3 નો ગુણ્યો બોલવાનો છે, 3 × 5 = 15 નો 5 બધી આવી 1, 3 × 4 = 12, 12 ને 1 કેટલા થયા 13 બરાબર. હવે આપણે 2 નો ગુણ્યો બોલીશું, 2 × 5 = 10 વધી આવી 1, 2 × 4 = 8, 8 ને 1 કેટલા થાય 9, તો 0 9 5 14 નો 4 વધી આવી 1, 3 ને 1 = 4 એટલે કેટલા આયા 14 = 40. હવે આપણો નિયમ શું છે, હવે નિશાની મૂકવાની છે એના માટે ખાસ આપણે દાખલા ચલાવીએ છીએ. અરે તો ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય, કેટલી વખત માઇનસ છે, એકવાર, એકવાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે, માઇનસમાં આવે. તો આપણો અત્યારે જવાબ કેટલો આવ્યો, −14 = 40, તો −45 × 32 કરવાથી શું થાય, −14 = 40 એટલે કે 1440. આગળ જોઈએ, −32 × −47, પહેલા હું તમને ગુણાકાર શીખવાડું પછી નિશાની સમજાવું તમને. પહેલા એકમની 7 ને 0, 4 નો ગુણ્યો બોલ્યો તો 4 × 2 = 8 અને 4 × 3 = 12. હવે 7 નો ગુણ્યો બોલે, 7 × 2 = 14 નો 6 વધી આવી 1, 7 × 3 = 21 ને 1 = 22, 4 × 4 લખ્યા, 8 × 2 = 10 લખ્યું, 2 × 2 = 4 ને 1 = 5 લખ્યા, કેટલા આયા 15 × 0 = 4 એટલે 1504. હવે આમાં નિશાની લગાવવાનું સમજાવ્યું તમને, ગુણાકાર કે ભાગાકાર કરતા, તો અહીંયા ગુણાકાર કરતા જો બે વાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે, બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે. તો ખાસ નિયમ યાદ રાખી દેવાનો, પ્લસ ની નિશાની નહીં મૂકો તો પણ ચાલશે, ડાયરેક્ટ 15 = 4, કે ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવે, અને ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે. આગળ સમજાવી દઉં, હવે અહીંયા ભાગાકાર કરતા સમજાવવાનું છે, અહીંયા 45 માઇનસમાં છે અને −9 છે બરાબર, 45/9 છે, −45/9 છે. હવે આપણે 9 નો ગુણ્યો મૂકીએ, અહીંયા નિશાની મૂકતા નથી, એવી જવાબમાં મૂકીશું આપણે, તો 45/9 કરીએ તો આપણે 9 × 5 = 45 થાય, શું થાય, 9 × 5 = 45 બરાબર, 9 × 5 = 45. આપણે 5 આવ્યા હતા જવાબની અંદર, 5
હવે આમાં શું છે આપણે નિયમ બોલીએ ભાગાકાર તો આપણે કરી નાખ્યો પણ ભાગાકાર ની અંદર શું છે જો બે વાર માઇનસ હોય ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય તો જવાબ શેમ આવે પ્લસ માં આવે એટલે પ્લસ પાંચ કાં તો એકલું પાંચ લખો તો પણ ચાલે તો ખાસ તમારે શું સમજવાનું છે બે વાર માઇનસ છે તો જવાબ શેમ લખવાનો પ્લસ ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસ માં આવે આગળ જોઈએ તો 354 ભાગ્યા 3 કરી બતાવું બરાબર તો 3 એકા 3 બાદબાકી કરી એટલે 0 આવ્યા ઉપરથી ઉતાર્યા 5 બરાબર 3 ના ગડિયા 5 વિચારવાનું 3 એકા 3 3 2 6 એટલે કે 3 એકા 3 3 2 6 વધ્યા એટલે 3 એકા 3 કર્યા બરાબર 2 5 2 3 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 4 3 નો ગોળ્યો 24 સુધી 3 8 24 24 બરાબર તો આપણો જવાબ કેટલો આવ્યો 118 હવે જોઈએ નિશાની ખાસ સમજવાનું છે અહીંયા શું એક જ વખત માઇનસ છે તો આપણો નિયમ શું છે ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય એ એકવાર માઇનસ છે જો એકવાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે માઇનસમાં આવે તો જે આપણો જવાબ ઉપર ભાગફળ કરીને જવાબ આવ્યો એ શેમાં આવશે માઇનસ શા માટે તો ગુણાકાર કે ભાગાકાર કરતા અહીંયા ભાગાકાર છે તો ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય તો જવાબ માઇનસ માં આવે ઉદાહરણ જોઈએ આપણે તો 35 ગુણ્યા માઇનસ 7 લખેલા છે બરાબર પહેલા તો ગુણાકાર કરી દઉં તો 7 5 35 નો 5 વધી આવી 3 7 તરી 21 21 ના 3 24 બરાબર હવે આપણો નિયમ હવે નિયમ ગુણાકાર તો આપણે કરી નાખ્યો પણ હવે નિયમ જોવાનું છે કેટલી વખત માઇનસ છે એકવાર માઇનસ છે તો ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે માઇનસમાં આવે તો આપણો અત્યારે જવાબ કેટલો આવ્યો માઇનસ 245 કહેવાય બરાબર હવે આગળ જોઈએ માઇનસ 42 ગુણ્યા માઇનસ 9 માઇનસ 42 ગુણ્યા માઇનસ 9 આપણે સૌથી વધારે અહીંયા ગુણાકાર ભાગાકાર પર નહીં પરંતુ નિશાની પણ વધારે ભાર આપી રહ્યા છે નિશાનીમાં જે ભૂલ પડે છે એ આપણે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બરાબર તો ખાસ નિશાની માટે મેં ગુણાકાર ભાગાકારના દાખલા અંદર લખું છું ધ્યાન રાખજો બરાબર તો 9 ગુણ્યા 2 તો 9 2 18 નો આંકડો વધી આવી 1 9 4 36 ને 37 બરાબર હવે આપણે નિશાનીની વાત કરીએ તો કેટલી વખત માઇનસ છે અહીંયા બે વાર માઇનસ છે તો ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે અહીંયા બે વાર માઇનસ છે તો જવાબ શેમાં આવશે પ્લસમાં તો પ્લસની નિશાની ન લખો તો પણ ચાલે લખવી હોય તો વાંધો નહીં બરાબર બે વાર માઇનસ છે એટલે જવાબ શેમાં આવ્યો પ્લસમાં આવ્યો આગળ ભાગર છે માઇનસ 525 છેલ્લે નિશાની મૂકીશું આપણે અને ભાગ્યા કેટલા કરવાના છે 5 525 ભાગ્યા 5 બરાબર તો 5 એકા 5 5 માંથી 5 એટલે કેટલા વધ્યા 0 ઉપરથી ઉતાર્યા 2 હવે આપણે ખબર છે 5 ના ઘડિયામાં કદી 2 આવશે ના 2 ની આવે બીજી વાર 5 ઉતારવો પડશે તો જો બીજી વાર 5 ઉતારીએ તો ભાગ ન ચાલે એના માટે ઉપર 0 લખવો પડે પછી બીજી વાર 5 ઉતારવો પડે બરાબર તો કેટલા 25 થયા 5 ના ઘડિયામાં 25 ઉતારીએ તો પાયો પાયો 25 બરાબર હવે શેષ 0 આવી ગયો તો ઉપર જવાબ આવ્યો તો આપણો શેષ કેટલો આવ્યો 105 બરાબર તો આપણે અહીંયા નિશાનીનું વિચારીએ ખાસ તો અહીંયા કેટલી વખત છે માઇનસ 2 વખત છે તો ગુણાકાર કે ભાગાકાર કરતા જો બે વાર માઇનસ હોય જો બે વાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે પ્લસમાં આવે પ્લસ લખવો તો વાંધો નહીં ના લખો તો પણ ચાલે પ્લસની નિશાની આગળ કોઈ પણ સંખ્યાની આગળ પ્લસની નિશાની હોય તો બે વાર માઇનસ છે એટલે જવાબ શેમાં આવ્યું પ્લસમાં આવ્યું આગળ જોઈએ 644 ભાગ્યા 2 તો 2 તરી 6 0 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 2 2 4 0 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 2 2 4 બરાબર તો આપણે જવાબ કેટલો આવ્યો 322 આવી ભાગફળ કેટલી આવી 322 હવે આપણે નિશાનીનું વિચારીએ તો અહીંયા કેટલી વખત માઇનસ છે એકવાર માઇનસ છે તો ગુણાકાર કે ભાગાકાર કરતા જો એકવાર માઇનસ હોય તો જવાબ શેમાં આવે માઇનસમાં જ આવે એક વાર માઇનસ છે તો માઇનસ લખવાનું બે વાર માઇનસ છે તો પ્લસ કરવાનું અહીંયા એક જ વખત માઇનસ છે એટલે જવાબ શેમાં આવશે માઇનસમાં આવશે બરાબર
तो आ रीते खास सरवाळा बादबाकी नो नियम अने गुणाकार भागाकार माटे नो जे निशानी नो नियम छे बन्नेना निशानी ना नियम आ बन्ने नियमो बराबर मोडे करी अने एने लगता तमे दाखला प्रेक्टिस करशो तो 100% तमने आ निशानी नो जे प्रॉब्लम छे ए दूर 100% थई जशे बराबर। तो आटला हूँ तमने होमवर्क में जे दाखला मोकलावुं एनी प्रेक्टिस करशो तो तमारी जे निशानी नो नियम छे ए हवे पछी नहीं रहे बराबर।